Hello friends, good morning all of you, and hope you all will be enjoying and studying more and more. Active passive ની આપણે series જે ચાલુ કરી છે એના અંત તરફ આપણે પહોંચી ગયા છીએ. પ્રશ્નવાક્યોનો આપણે પેસિવ આજે શીખવાનો છે. આજે હું તમને સાદા પ્રશ્નવાક્યોનો પેસિવ શીખવાડું છું અને પછીના લેક્ચરમાં આપણે WH થી શરૂ થતા હોય એવા પ્રશ્ન વાક્ય અને પછી એક પેસિવ નું એક્ટિવ કરવાનો પ્રયત્ન કરશું. હવે કદાચ આપણે બે લેક્ચરમાં એક્ટિવ પેસિવ ને પૂરું કરશું. ઓકે, તો ચાલો આપણે સાદા પ્રશ્ન વાક્ય થી શરૂ કરીએ છીએ. સાદા પ્રશ્ન વાક્યમાં તમારે ફક્ત સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન આ બે જ કાળમાં ધ્યાન રાખવાનું છે, બાકી તો બહુ ઈઝી છે. ચાલો આપણે પેલા આપણું એક સ્ટ્રક્ચર બનાવી લઈએ છીએ. તો એક્ટિવ વાક્ય આપણું કઈ રીતના છે? તો કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આ આપણું શું છે? તો કે ઈ આપણું એક્ટિવ વાક્ય છે. પેસિવ વાક્ય આપણું કઈ રીતના બને છે? ઓબ્જેક્ટ, વર્બ, બાય કરી અને સબ્જેક્ટ, એ શું બને છે? આપણું પેસિવ વાક્ય બને છે. કરીએ છીએ શું આપણે? તો કે ભાઈ તમારી પાસે કોઈ વાક્ય આવ્યું, એ વાક્યમાંથી કર્તા ક્રિયાપદ કર્મ ગુતા પછી શું કરો? કર્તા છે એને કર્મની જગ્યાએ મોકલો, કર્મ છે એને કર્તાની જગ્યાએ મોકલો, અને જે ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર કરો નહીં. ઓકે, તો આ બાબત છે. હવે આપણે સાદા પ્રશ્ન વાક્યથી શરૂ કરીએ છીએ. જોજો મિત્રો, બરાબર પ્રશ્ન વાક્ય મેં તમને ભણાવ્યા હતા ત્યારે એવું કીધું હતું કે પ્રશ્ન વાક્ય બે રીતે થાય, યાદ છે ને? પ્રશ્ન વાક્ય બે રીતે આપણે કહી શકીએ કે એક એવું પ્રશ્ન વાક્ય જેની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય અને કેવું પ્રશ્ન વાક્ય જેની શરૂઆત WH વર્ડથી થાય. ઓકે, તો આજે આપણે એ પ્રશ્ન વાક્ય શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં સાદો વર્તમાન અને સાદો ભૂત આ બેને તમારે સમજવાના છે, બાકી બહુ ઈઝી છે. ચલો જો હું એક વાક્ય લખું છું. ફોર એક્ઝામ્પલ, ડુ યુ ડુ યોર વર્ક ડેઈલી, આવું વાક્ય મેં એક લખ્યું. જુઓ, આ પ્રશ્ન વાક્ય છે. હવે પેલા તો તમારે શું કરવાનું છે કે તમારી પાસે કોઈ વાક્ય આવ્યું તો એ વાક્યમાંથી કર્તા ક્રિયાપદ કર્મને ગોતીએ, બરાબર? તો કર્તા વાક્યનો કોણ છે આપણી પાસે? યુ, ક્રિયાપદ ડુ, કર્મ યોર વર્ક. હવે આ ડુ એ શું છે? તો તમને બધાને યાદ આવી ગયું હશે કે ભાઈ સાદા વર્તમાન કાળનું પ્રશ્ન વાક્ય હોય તો એની શરૂઆત ડુ કે ડસ થી થાય. સાદા વર્તમાન કાળનું પ્રશ્ન વાક્ય હોય તો એની શરૂઆત ડુ કે ડસ થી થાય, બરાબર? આ યાદ રહી ગયું. ચલો, તો ત્રણ વસ્તુ તમારી પાસે આવી ગઈ છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે કર્તા અને કર્મના સ્થાન બદલશું. હવે જો આપણે યોર કર્મને અહીંયા લેશું, પણ એ પહેલા તમારી પાસે જો અહીંયા ડુ કે ડસ હોય, ડુ કે ડસ તો એ સાદો વર્તમાન કાળ હોય અને સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ છે એમિઝાર. ઓકે, તો શું કરશું? ડુ કે ડસ ને કાઢી નાખો, એની જગ્યાએ એમિઝાર મૂકો. ટુ કોનેટ જ શું કરશો? ડુ કે ડસ હોય એને કાઢી નાખો, ઘરે મોકલી દો, એની જગ્યાએ તમે મૂકો એમિઝાર. એમિઝાર કોના પ્રમાણે મૂકશો? કર્મ પ્રમાણે. યોર વર્ક, તમારું કામ, એક વચન છે. હવે એક વચન છે તો અહીંયા ડુ ની જગ્યાએ શું મૂકશો આપણે? ઇઝ. પછી હવે કર્તાની જગ્યાએ કર્મ લઈએ. જો ઈઝી થઈ ગયું, યોર વર્ક ક્યાં પહોંચ્યા આપણે? અહીંયા આની જગ્યાએ મૂકવું ને, આની જગ્યાએ આપણે એમિઝાર મૂકવું. હવે અહીંયા પહોંચ્યા ક્રિયાપદ પાસે. તમને એમ થશે કે સર આ બે ડુ છે, તો તમને ખબર જ હશે પેલું ડુ છે એ સહાયકારક ક્રિયાપદ છે, બીજું છે એ મુખ્ય ક્રિયાપદ છે. તો મુખ્ય ક્રિયાપદ નું પેસિવ કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તો ક્રિયાપદ નું વિથ્રી, તો ડુ છે એનું વિથ્રી શું થશે? ડન, બરાબર? ડુ છે એનું વિથરી ડન. હવે આપણે અહીંયા પહોંચ્યા, આને અહીંયા મૂક્યું, તો આને છેલ્લે જવા દઈએ, તો શું આવશે? બાય યુ ડેઈલી, છેલ્લે જે શબ્દ હોય એને એમનામ રાખશો. સમજાયું? શું કરશો કે ભાઈ વાક્યની શરૂઆતમાં ડુ કે ડસ હોય તો એને કાઢી અને એની જગ્યાએ એમિઝાર મૂકવાનું, બાકી બીજું કઈ કરવાનું છે નહીં. ઓકે, જુઓ અહીંયા વાક્ય લખું છું.
વાક્ય ગમે તેટલું લાંબુ હોય તમારે જરાય વિચારવાનું આવતું નથી, ચિંતા કરવાની જ નથી, તમારે ત્રણ શબ્દો જોવા. આ વાક્ય છે તમારી પાસે, ત્યાં વાક્યમાંથી ત્રણ શબ્દો જો. કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા કોણ છે અહીંયા? યોર ટીચર. ક્રિયાપદ ટેલ, કર્મ બે છે યુ અને સ્ટોરીઝ, બે માંથી કોઈ પણ કર્મથી વાક્ય શરૂ કરી શકાય. કર્મ વિભક્તિ સિવાયનું કોઈ કર્મ હોય તો ત્યાંથી સામાન્ય રીતે વાક્ય શરૂ થતું હોય. ઓકે ચલો, હવે અહીંયા ડઝ શું છે એ તમને બધાને ખબર જ છે. ડઝ શું? તો કે ભાઈ ડઝ જે છે, ભાઈ સોરી મેં અહીંયા એક પેન નો યુઝ કરવામાં ભૂલ કરી છે, તો ધ્યાન રહીએ, ધ્યાનમાં લેજો. ચલો તો ડઝ એ શું છે? તો કે સાદા વર્તમાન કાળનો સહાયક ક્રિયાપદ. ઓકે ચલો હવે જુઓ, અહીંથી હું શરૂ કરું તો શું થશે? હવે ડઝ છે એની જગ્યાએ શું મૂકીશ? તો કે ડઝ સાદો વર્તમાન કાળ છે, સાદા વર્તમાન કાળમાં એમિસાર હોય. એમિસાર કોના પ્રમાણે મૂકશું? તો કે કર્મ પ્રમાણે. કર્મ શું છે? સ્ટોરીઝ. સ્ટોરીઝ બહુવચન છે, તો અહીં શું મૂકશું આપણે? આર. પછી કર્તાની જગ્યાએ શું મૂકશું? સ્ટોરીઝ. આર સ્ટોરીઝ. આ ટીચરની જગ્યાએ મૂક્યું, હવે અહીંયા પહોંચ્યા, અહીંયા પહોંચી એટલે ક્રિયાપદ. ક્રિયાપદ નું શું કરવાનું? તો કે વી થ્રી. તો શું થશે? ટોલ્ડ. ક્રિયાપદ નો વી થ્રી શું થશે? ટોલ્ડ. હવે અહીંયા પહોંચ્યા. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, જો ભાઈ વાક્ય તમે પેસિવ નું બોલતા હોય કે લખતા હોય અને એમાં ત્યાં રિલેટિવ કેસ આવે એટલે કે કર્મ વિભક્તિ આવે, તો એની આગળ ટુ મૂકવાનું. યાદ રહી જશે? મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ, આ કર્મ વિભક્તિઓ છે. ફરીથી બોલી જાઉં છું, યાદ રાખજો. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ, આ કર્મ વિભક્તિઓ છે. તો એ ક્યાં આવતું હોય તો એની આગળ શું કરવાનું? તમારે ટુ ખિસ્સામાંથી મૂકવાનું, પછી યુ, પછી હવે અહીંયા પહોંચ્યા તો આ બે ના સ્થાન બદલી નાખો, તો અહીંયા શું આવશે? બાય યોર ટીચર વધ્યું તે એમ નામ ઇન ધ ક્લાસ, જે વધે છે એને એમ જ રાખો. બરાબર યાદ રાખજો. થઈ ગયું ઈઝી. તો શું કઈ શીખ્યા આપણે? તો કે ભાઈ જો વાક્યની શરૂઆતમાં ડુકે ડઝ હોય તો શું કરીએ છીએ આપણે? ડુ ડઝ હોય તો એને કાઢીને એની જગ્યાએ એમિઝા લગાડીએ છીએ. આ જ રીતના વાક્ય બનશે સાદા ભૂતકાળનું. જુઓ, ચાલો આવું વાક્ય મેં લખ્યું છે. ડીડ જેઠાલાલ ગીવ સમ મની ટુ હિઝ સર્વન્ટ્સ, આવડી જાય એવું વાક્ય છે. શું કરશું? તો કે ભાઈ ડીડ છે ને એને હમણાં એમના રહેવા દેશું, જેમ ડુ ડઝ ને કાઢી અને એની જગ્યાએ એમિઝાર મૂકીએ એ જ રીતના ડીડ ને ઘરે મોકલી દેવાનું અને ડીડ ની જગ્યાએ વોઝવેર મૂકવાનું. બરાબર. બાકી કરતા ક્રિયાપદ કર્મ ગોતો, કરતા ક્રિયાપદ અને કર્મ આપણી પાસે છે જ. હવે શું કરશું? ડીડ ને ઘરે મોકલી દો, તો ડીડ ની જગ્યાએ શું મૂકશું? તો કે વોઝ વેર. હવે અહીંયા સમ મની, સમ એટલે થોડા, મની એટલે રૂપિયા, એ બામ બહુવચન લાગે ને, પણ એને એક વચનમાં લખવાનું, તો અહીંયા શું આવશે? વોઝ સમ મની. બરાબર. હવે ડીડ ની જગ્યાએ વોઝ મૂક્યું, પછી જેઠાલાલ ની જગ્યાએ શું મૂક્યું છે આપણે? સમ મની. પછી અહીંયા ક્રિયાપદ, ક્રિયાપદ નું વી થ્રી, ગીવ નું વી થ્રી, ગીવન. બરાબર. પછી અહીંયા પહોંચ્યા, આ બે ના સ્થાન બદલી નાખો, બાય જેઠાલાલ વધ્યું એમ નામ ટુ હિઝ સર્વન્ટ્સ. હવે જો મિત્રો આ વાક્યને તમે બીજી રીતે પણ કરી શકશો. કઈ રીતના? તો વોઝ સમ મની ગીવન ટુ હિઝ સર્વન્ટ્સ બાય જેઠાલાલ. જેઠાલાલ તમે છેલ્લે મૂકશો તો પણ ચાલશે. તો સમજાણું મિત્રો? વાક્યની શરૂઆત ડુ ડઝ કે ડીડ થી થઈ હોય તો એને કઈ રીતના આપણે સમજશું, કઈ રીતના લખશું? જુઓ, વન મિનિટ. હા જુઓ, અહીંયા આપણે વાક્ય લખીએ છીએ, ડીડ ધ પોલીસમેન, ડીડ ધ પોલીસમેન કેચ the thief
लास्ट नाइट, चलो आवड़ी गया छे ने, इजी छे। डीड छे तो डीड नु शू करशु आपणे, तो के डीड होय एक वस्तु याद रखजो, डीड आवे एटले क्रियापद नु मूल रूप, हा डीड आवे तो क्रियापद नु मूल रूप, आ तमारे ध्यान में लेवानु छे। तो डीड नी जगह आपणे वोजवेर मूकशु, कोना प्रमाणे मूकशु, तो कर्म प्रमाणे। कर्ता कोण छे? ध पोलिसमेन, क्रियापद केच, अने कर्म कोण छे? ध थीफ। तो वाक्य हवे आपणे क्यांथी शुरू करशु जुओ, अहींथी आवी रीतना थशे, डीड नी जगह आपणे शुं मूकशु? वोज ध थीफ, બરાબર। હવે અહીંયા પહોંચ્યા, આપણે આની જગ્યા મૂક્યું છે કેચ, એનું વી3 થશે કોટ। હવે અહીંયા પહોંચ્યા એને જે બાય પોલીસમેન કરી નાખો, માય ધ પોલીસમેન, સમજાય છે તમને? બાય ધ પોલીસમેન, અને વધ્યું કે એમ નામ લાસ્ટ નાઇટ। તો મિત્રો આ સાદા વાક્યો કહેવાય, બરાબર, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ, એ સમજવા જેવા છે। બાકી તો બહુ ઈઝી છે, તમને હમણાં થોડાક જ સમયમાં હું તમને સમજાવી દઉં છું, એમાં કોઈ વસ્તુ અઘરી છે નહીં। આપણે લખીએ છીએ હમણાં વાક્યો, આ વાક્યો તમને સમજાઈ ગયા? સાદા વર્તમાન કે સાદા ભૂતકાળના વાક્ય હોય તો શું કરવાનું? જો સાદા વર્તમાનનો હશે તો કે ડુ કે ડઝ હશે, ડુ ડઝને કાઢીને એની જગ્યાએ તમારે એમિઝાર મૂકવાનું છે, અને જો સાદો ભૂતકાળ હોય તો ડીડ હશે, ડીડને કાઢીને એની જગ્યાએ તમારે વોઝવેર મૂકવાનું છે। ચાલો આટલું ક્લિયર છે, હવે આપણે આગળ વધીએ છીએ। આ વાક્યને બરાબર સમજી લેજો, ન સમજાય તો વિડીયો પાછો રિવાઇન્ડ કરીને બરાબર એક વખત જોઈ લેજો, એમાં પરફેક્શન આવી જવું જોઈએ। તમારી પાસે જેટલું વધારે પરફેક્શન આવશે એટલી તમને વધારે મજા આવશે, એટલી વધારે કોન્ફિડન્સ આવશે, બરાબર છે। ચાલો હવે જુઓ, આગળ લખું છું, હવે હું તમને એવા વાક્યો કરાવું છું કે જેમાં ડુ ડઝ કે ડીડ એવું કઈ છે નહીં। ફોર એક્ઝામ્પલ આ એક વાક્ય લખું છું, જુઓ, આર યુ watching a film on TV now? આવું વાક્ય છે, ભાઈ તમે ટીવી ઉપર અત્યારે ફિલ્મ જોઈ રહ્યા છો, આવું વાક્ય લખ્યું। ચાલો વાક્યનો કાળ કયો છે મિત્રો? જુઓ આર અને આઈએનજી, તો કયો કાળ હોય? ચાલુ વર્તમાન કાળ। હવે તમારે શું કરવાનું છે? અહીંયા જે એમિઝાર છે ને એને તમારે કઈ બદલવાનું નથી, એને એમ નામ રાખવાનું છે, પણ એમાં કર્મ પ્રમાણે ફેરફાર કરવાનો છે। કર્મ છે ફિલ્મ, ફિલ્મ એક વચન, એક વચન છે ફિલ્મ, કરતા કોણ છે? યુ, ક્રિયાપદ ને આપણે હમણાં વોચિંગ સમજી લઈએ, જો કે આર સાથે છે, બરાબર। કર્મ શું છે? આ ફિલ્મ, આ ફિલ્મ થી શરૂ કરીએ, કોની જગ્યાએ મૂકશું? કરતા ની જગ્યાએ, પણ અહીંયા શું કરશું? તો કે ભાઈ આર છે એ યુ માટે વપરાણું છે, ફિલ્મ થી વાક્ય શરૂ કરશું તો અહીંયા શું વાપરવું પડશે આપણે? ઇઝ અ ફિલ્મ, સમજાઈ ગયું? હવે આટલો જ ફેરફાર કરવાનો છે, બાકી તો આપણા જે નિયમો છે કરતાની જગ્યાએ મૂક્યું। હવે અહીંયા પહોંચ્યા, વાક્યનો કાળ ચાલુ, હવે ચાલુ કાળનું પેસિવ કરવું હોય તો શું કરવાનું? તો કે ખિસ્સામાંથી બીઈંગ મૂકવાનું, ચાલુ કાળનું પેસિવ કરવું હોય તો શું કરવાનું? તો કે ખિસ્સામાંથી બીઈંગ મૂકવાનું, બીઈંગ। હવે ક્રિયાપદ નું વી થ્રી વોચ છે, એનું શું કરશું? વોચડ। હવે આ બંનેના સ્થાન બદલી નાખશો તો શું થશે? અહીંયા બાય યુ ઓન ટીવી નાવ, આ થઈ ગયું પેસિવ વાક્ય, ક્લિયર, સમજાય છે? જો તમને બહુ ઈઝી લાગશે, આ એક વાક્ય લખું છું, ચલો અહીંયા એક વાક્ય લખ્યું છે, જુઓ તમને સમજાઈ જશે, વોઝ યોર ફ્રેન્ડ પ્લેઈંગ અ ગેમ વિથ યુ? તો હમણાં વોઝ છે અને આઈએનજી વાળું છે, તો વાક્ય કયું થશે? ચાલુ ભૂતકાળ, તો કરતા ક્રિયાપદ કર્મ, કરતા યોર ફ્રેન્ડ ક્રિયાપદ, વોઝ અને પ્લેઈંગ, વોઝ ને એક બાજુ રાખીએ અને કર્મ અ ગેમ, હવે અ ગેમ છે એક વચન છે, યોર ફ્રેન્ડ છે એ પણ એક વચન છે, તો અ ગેમ છે એમાં પણ આપણે શું મૂકશું? વોઝ અ ગેમ, આની જગ્યાએ મૂકું, અહીંયા પહોંચ્યા ચાલુ કાળ છે તો ખિસ્સામાંથી મૂકશું બીંગ, પ્લે છે એનો વી થ્રી કરશું પ્લેઇડ, હવે અહીંયા પહોંચ્યા બેના સ્થાન બદલી નાખો, બાય યોર ફ્રેન્ડ વિથ યુ, ક્લિયર, આમાં કોઈ ફેરફાર કરવાના
નથી. સમજાઈ ગયું? હવે જો આપણે આગળ વાક્ય લખીએ તો તમને ચાલુ કાર્ય વાક્ય સમજાઈ ગયું હશે. આ રીતના જ કરવાનું છે, કોઈ પણ વાક્ય તમારે લેવાનું આ રીતના જ કરવાનું છે. બરાબર? ન સમજાય તો મને કહેજો. ચલો જુએ, વાક્ય લખ્યું છે વિલ ધ મેન બાય સમ ટોયઝ ફ્રોમ ધ શોપ. હવે ભાઈ વિલ છે, કેન છે, મે છે, માઇટ છે, શુડ છે, વુડ છે, કુડ છે, હેવ છે, હેડ છે, આવું કોઈ પણ શબ્દ વાક્યની શરૂઆતમાં હોય તો એ શબ્દમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ફક્ત તમે હેવ યુઝ કરો ત્યારે ધ્યાન રાખજો, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. હમણાં તમને એક વાક્ય સમજાવું છું, પછી ખ્યાલ આવશે. તો વિલ છે, કેન છે, મે છે, માઇટ છે, જે પણ હોય એને એમના મૂકી દે. બરાબર? બાકી જૂનો નિયમ જે છે. બરાબર? વિલ છે એટલે વાક્ય ક્યાં કાળનું હોય તો ભવિષ્ય કાળનું. કરતા કોણ છે? ધ મેન. બરાબર? જુઓ, કરતા કોણ છે? ધ મેન. પછી ક્રિયાપદ શું? માય. કર્મ સમ ટોઇઝ. વિલ ને એની જગ્યાએ આપણે મૂકીએ છીએ વિલ. બરાબર? કર્મ થી વાક્ય શરૂ કરીએ છીએ સમ ટોઇઝ. મેન ની જગ્યાએ મૂક્યું, હવે અહીંયા પહોંચ્યા. સાદો ભવિષ્ય કાળ નું પેસિવ તો કે ખિસ્સામાંથી મૂકો. બી ક્રિયાપદ નું વી થ્રી મૂકો. બાય નું વી થ્રી થશે બોટ. આ બે ના સ્થાન બદલી નાખો. બાય ધ મેન વધ્યું તેમ નામ ફ્રોમ ધ શોપ. છે ને ઈઝી? અઘરું કઈ છે નહીં. મોડેલ ઓક્સિલિયરી કોઈ પણ હોય ને એનું આ રીતના કરજો. મોડેલ ઓક્સિલિયરી કોઈ પણ હોય એનું આ રીતના તમે કરજો એટલે આવડી જશે. ચાલો હજી એક વાક્ય લખું, તમને વધારે અનુકૂળ આવે એટલા માટે જુઓ. કેન વિરાટ પ્લે આપણે બીજું કઈક વાક્ય લખીએ. હા ચાલો થઈ જશે. કેન વિરાટ પ્લે ક્રિકેટ ઇઝીલી? ચાલો સમજાણું. હા મોડેલ ઓક્સિલિયરી છે, જે મોડેલ ઓક્સિલિયરી હોય એને શું કરશો તમે? એને એની જગ્યાએ એમનામ જવા દો, એને કઈ કરો નહીં ફેરફાર. કેન નું કેન. હવે આપણો નિયમ છે કર્તા ક્રિયાપદ કર્મ. કર્મ શું છે આપણું? ક્રિકેટ. ખિસ્સામાંથી શું મૂકશું? બી પ્લે. એનું વી થ્રી શું થશે? પ્લેઇડ. ક્રિકેટની જગ્યાએ શું આવશે? બાય વિરાટ ઇઝીલી. મિત્રો સાદા પ્રશ્ન વાક્ય હોય એનું પેસિવ આ રીતના થશે અને તમારે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હું તમને WH થી શરૂ થતા હોય એવા પ્રશ્ન વાક્ય સમજાવીશ અને બીજું થોડુંક વધારે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ.